નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા YouTube ચેનલ ની અંદર. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણે અલગ અલગ પાઠ સમજીએ છીએ, જેમાં આજે બીજો પાઠ આવે છે વસ્તુઓના જૂથ બનાવવા, સોર્ટિંગ મટીરિયલ્સ ઇનટુ ગ્રુપ્સ. આ પાઠને લગતા જે અમુક મુદ્દાઓ જે છે બરાબર એ અઘરા લગતા હોય તો સમજી લેજો બરાબર, અને બીજા જે મુદ્દાઓ છે વ્યવસ્થિત સમજેલા હશે સાથે તો તમને યોગ્ય રીતે પરીક્ષામાં તમે લખી શકશો. પાઠની સમજ મેળવવી ખૂબ જ અગત્યની છે. બીજો ઘણા બધા વિડીયોસ છે પાઠના સમજના, એ આપણે મૂકતા રહેતા હોય છે, તો એ સમજી લેજો પેલા કઈ રીતે એની અંદર બધા મુદ્દાઓ આવે છે બરાબર. ત્યાર પછી આપણે પ્રશ્ન જવાબને પણ જે છે શોધે પોતે આતે એ બધા વિડીયોસ મૂકેલા જ છે, એમાં પણ તમને જવાબો મળી જશે, એમાંથી પણ તમે પરીક્ષાની તૈયારી કરી શકશો. પણ પાઠ સમજેલો હોય તો વ્યવસ્થિત રીતે તમે પાઠ છે એના ઉત્તરો છે જે કઈ પ્રશ્નોના એ લખી શકશો બરાબર. તો ઘણા બધા વિડીયો તમારે જોવા હોય તો એ વિડીયો સેક્શનમાં છે, અને બાજુમાં પ્લેલિસ્ટ આવે, પ્લેલિસ્ટમાં નીચે ધોરણ 6 નો પ્લેલિસ્ટ છે, એમાં તમને જોવા મળશે જુદા જુદા વિડીયોસ. શરૂઆત કરીએ, આજે આપણે સમજશું 2.1 આપણી આસપાસની વસ્તુઓ, ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ. તો વસ્તુ આપને ખ્યાલ છે કે વસ્તુઓ છે એ સામાન્ય રીતે જોઈએ તો 3 પ્રકારની હોય બરાબર. તમે જોયું હશે કે જે વસ્તુઓ છે એ ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે. ઘન એટલે કે સામાન્ય રીતે કહીએ તો કઠણ પ્રકારની વસ્તુઓ, એને આપણે અડીએ છીએ તો વધારે થોડુંક કઠણ લાગતું હોય બરાબર. સોફ્ટ વસ્તુ છે બરાબર, એ પણ તમને જોવા મળતી હોય છે, પણ એ જે છે એની વચ્ચેના અણુ અણુ વચ્ચેના જે ગેપ હોય છે થોડોક વધારે હોય છે. બીજું પ્રવાહી પ્રકારની છે, તો એમાં થોડોક એનાથી પણ વધારે જે ગેપ છે એ અણુ અણુ વચ્ચેનો જોવા મળશે. અને ત્રીજું છે વાયુ પ્રકારની, અને એમાં વાયુ છે એ હલકો હોય છે. એટલે 3 પ્રકારની વસ્તુઓ છે એ સામાન્ય રીતે અવસ્થામાં હોય છે. તો આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. માત્ર ખોરાક અને કપડાં જ નહીં, પરંતુ આવી વિવિધતા વાળી અનેક વસ્તુઓ બધા જ સ્થાને રહેલી છે. એટલે કે આપણી આજુબાજુ ઘણી બધી એવી વસ્તુઓ છે, ખાલી ખોરાક કપડાની વાત ન કરીએ બરાબર, બીજી જે વસ્તુઓ છે એ પણ આપણી આજુબાજુ છે. જેમ કે તો કે ભાઈ ખુરશી છે, ચારે બાજુ આપણે જોઈએ કે ખુરશી છે, પછી કોઈ પણ બીજી વસ્તુ બહારની જોઈએ, બળદગાડું, સાયકલ, જે રસોઈ બનાવવા માટેના વાસણો છે, ચોપડીઓ છે, કપડાં, રમકડા, પાણી, પથ્થર, અને હવે અનેક વસ્તુઓ છે આપણે રોજબરોજ નિહાળીએ છીએ એટલે કે જોઈએ છીએ બરાબર. તો આ બધી વસ્તુઓ તમે જુઓ તો તમને પહેલો તો પ્રશ્ન એ થાય, આ બધી વસ્તુઓનો આકાર તો જુદો જુદો છે, બીજું એના રંગ છે એ પણ જુદા જુદા છે, અને એનો ઉપયોગ પણ કેવો હોય છે, જુદો જુદો હોય છે બરાબર. સામાન્ય રીતે આ બધી જે વસ્તુઓ છે આપણી આજુબાજુ જોવા મળે છે, સામાન્ય રીતે 3 અવસ્થામાં જોવા મળતી હોય છે, કાં ઘનમાં હોય, કાં પ્રવાહી હોય છે, કાં વાયુ સ્વરૂપે જોવા મળતી હોય છે બરાબર. તમારી આસપાસ આવી જે વસ્તુઓ જુઓ છો એ આકારમાં તમે જુઓ તો ફેરફાર જોવા મળતો હોય. અમુક વસ્તુઓ છે એ ગોળ હોય, અમુક વસ્તુઓ છે ચોરસ હોય, લંબચોરસ હોય બરાબર, ષટકોણ આકારની હોય, એવું બધું તમે વસ્તુઓ છે જોઈ શકો છો. આ યાદીમાં આપણે ગોળ વસ્તુમાં જોઈએ તો દડો છે, રબરનો દડો જે આવે છે, ફૂટબોલ, લખોટી, આ બધા ગોળ વસ્તુઓ જોઈ શકો છો. એટલે આવી ઘણી બધી ગોળ વસ્તુઓ છે યાદીની અંદર તમે લખી શકો છો બરાબર. અને સાથે ગોળાકાર વસ્તુઓ છે તો એમાં સફરજન, નારિયેળી, નારંગી છે બરાબર, પછી ઘડો છે, એ બધા તમને ગોળ વસ્તુ જોવા મળી શકે છે. તો આવી ઘણી બધી વસ્તુઓનું ઉદાહરણ તમને આપ્યું છે, અને એમાં જુદા જુદા આકારો અને રંગો પણ દેખાય છે વસ્તુમાં. જેમ કે સીડીનો જે ભાગ છે ગોળ દેખાય છે બરાબર છે, પછી મોબાઈલ ફોન છે એનો જે આકાર છે એ સામાન્ય રીતે જોઈએ તો લંબચોરસ જેવો આકાર દેખાય છે, અનિયમિત આકાર કહી શકીએ બરાબર, ઢીંગલી હોય છે બરાબર, ડાગલો છે, પછી તાળું છે, પછી એ પકડ છે, બધાના આકાર કેવા છે, જુદા જુદા છે. આ ફ્લોફી ડ્રાઈવ છે બરાબર છે, આ મોજું છે હાથનું. તો તમે આ જે વસ્તુઓ છે એ અલગ અલગ જોઈ શકો છો, એના જે આકાર છે એ કેવા છે, જુદા છે, રંગ છે એ પણ કેવો છે, જુદો છે. આગળ જોઈએ, માની લો કે આપણે જે એવી વસ્તુઓ છે એ જૂથ બનાવવા માંગી કે ભાઈ આમાં જે વસ્તુઓ છે એમાંથી કેટલી પ્લાસ્ટિકની બનેલી છે, કેટલીક લોખંડની બનેલી હોય, એમ તમે જૂથ પાડી શકો. એટલે આપણે સરળતાથી મળી જાય કે આ વસ્તુ છે પ્લાસ્ટિકની છે, આ વસ્તુ છે લોખંડની બનેલી છે.
અથવા તો તમે એના આકારને આધારે પણ અમે અલગ પાડીશું કે ભાઈ લંબચોરસ વાળા આકાર વાળા બધી વસ્તુઓ જુદી, ગોળ વાળી બધી વસ્તુઓ જુદી, એમ પણ તમે કરી શકો બરોબર. અથવા તો તમે મટીરિયલ જે કીધું કે ભાઈ પ્લાસ્ટિક વાળું જુદું કરવું હોય તો એ રીતના તમે જૂથ બનાવી શકો. તો જૂથ બનાવવાથી ફાયદો શું થાય? બરોબર, આપણે પાર્ટનું નામ આપ્યું કે વસ્તુઓના જૂથ બનાવવા છે. તો જૂથ બનાવવાથી ફાયદો એ થાય છે કે આપણે કોઈ પણ વસ્તુઓ છે ને અલગ તારવવી હોય કે કઈ વસ્તુ કેની બનેલી છે તો આપણે સરળતાથી ત્યાં જૂથ બનાવેલું હોય તો એ આપણે મળી શકે છે. બરાબર, એટલે એ જૂથની અંદર આપણે આકાર પ્રમાણે જૂથ બનાવી શકીએ, એનું મટીરિયલ કેવું છે એના આધારે તમે જૂથ બનાવી શકો. તમારી જેવી જરૂરિયાત છે એ પ્રમાણે તમે વસ્તુઓને જૂથ બનાવીને સરળતાથી એને મેળવી શકો છો. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે લઈ જવી હોય તો કોઈને મોકલવી હોય એ પ્રમાણે તમારી જરૂરિયાત પ્રમાણે એ સરળતાથી મળી જાય. બરાબર, જેમ કે આ જૂથની અંદર આપણે પ્લાસ્ટિકનું બનાવીએ તો ડોલ, લંચ બોક્સ, રમકડા, પાણી ભરવાનું પાત્ર છે, બરાબર, પાઇપ છે, આ પ્રકારની અનેક વસ્તુઓ છે એ પ્લાસ્ટિકની તમને મળી રહી છે. બરાબર, આમ વસ્તુઓના જૂથ બનાવવાની અનેક રીતો છે. વસ્તુના જૂથ તમારે બનાવો તો જુદા જુદી રીતે બનાવી શકો છો. જેમ કે ઉપરના ઉદાહરણમાં આપણે વાત કરીએ પ્રમાણે કે આકાર પ્રમાણે જૂથ બનાવો અથવા તો પદાર્થ કેનો બનેલો છે એટલે કે કેવું મટીરિયલ વાપરેલું છે એના આધારે પણ તમે જૂથમાં વહેંચણી કરી શકો છો. આપણી આસપાસની તમામ વસ્તુઓ છે એક અથવા એકથી વધારે પદાર્થોની બનેલી હોય છે. બરાબર, આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છે તો એવું ન હોય કે ભાઈ ખાલી લોખંડ હોય તો લોખંડની જ વસ્તુ બને, લોખંડની આરે મિશ્ર ધાતુ પણ ઉમેરેલી, બીજી ધાતુઓ પણ એમાં ઉમેરેલી હોય. પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક કઈ ખાલી એકનું બનતું નથી, એક તત્વ નું બનતું નથી, ઘણા બધા તત્વો ભેગા થઈને પ્લાસ્ટિક આખું બનતું હોય. બરોબર, પછી કાગળ બનાવતા તો કાગળનો પ્રકાર છે, એમાં પણ ઘણા બધા જે લિક્વિડ છે અથવા તો જે બીજા મટીરિયલ્સ છે, બીજા તત્વો છે ઉમેરવામાં આવે છે. એ રીતના કાચ છે તો કાચમાં ઘણા બધા તત્વો અથવા અમુક જે છે બરોબર ધાતુઓનો જે ભાગ છે ઉમેરવામાં આવે છે. એટલે લાકડું, કાચ, રૂ, કાગળ, બરોબર, માટી, ગારો, બરોબર, માટીના જે છે અમુક પદાર્થો બનાવવામાં આવતા એમાં પણ કંઈક ને કંઈક મિશ્રણ કરવામાં આવતું હોય છે. તો આવા જે પદાર્થો બનેલા છે એ એક અથવા એક કરતા વધારે તત્વોથી બનેલી છે, એની સાથે મિશ્રણ કરેલું હોય છે. બરોબર, અને એના કારણે આ પદાર્થો છે એ જુદા જુદા આકાર રંગમાં જોવા મળતું હોય છે. બરોબર, તો એવા બીજા ઉદાહરણ પણ આપણે વિચારી શકીએ છીએ. આવા ઘણા બધા ઉદાહરણ છે જે એક અથવા બીજી રીતે મિશ્રણ થઈને બનતા હોય છે. બરોબર છે, હવે એમાં આગળ જોઈએ તો પ્રવૃત્તિ એક આપણે આપી છે કે ચાલો હવે આપણે આપણી આસપાસ શક્ય હોય તેટલી વધારે વસ્તુઓ એકત્રિત કરીએ એટલે કે ભેગી કરીએ. આપણામાંની પ્રત્યેક વ્યક્તિ ઘરમાંથી રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક વસ્તુઓ લાવી શકે છે, વસ્તુ લાવી શકે અથવા તો વર્ગખંડમાં એ વસ્તુઓ હાજરમાં હોય તો ત્યાં પણ તમે દેખાડી શકો છો, શાળની બહાર પણ દેખાડી શકો છો. આ સંગ્રહમાં આપણી પાસે ઘણી બધી વસ્તુઓ તમને વર્ગખંડમાં પણ મળી જાય, જેમ કે ચોક, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, હથોડી, કીલી, સાબુ, વાહનના પૈડાનો આરો, બેટ, માચિસ, મીઠું, બટાટા, આ બધું શાળાની અંદર હોય છે. તો અમુક જે વસ્તુઓ જે તમને જોવા મળતી હોય એની યાદી બનાવી શકો છો કે આટલી આટલી વસ્તુઓ છે મારી પાસે. એ વસ્તુઓ છે બરાબર જે વર્ગખંડની અંદર લઈ આવી શકાય છે એ લઈ આવવાની, એવું જરૂરી નથી કે બહુ મોટી વસ્તુ એ વર્ગખંડમાં લઈ આવે. જે વસ્તુઓ છે એ લઈ આવી શકાય એ લઈ આવવાની. જેમ કે મોટી વસ્તુ તરીકે છે દિવાલ, વૃક્ષ, દરવાજા, ટ્રેક્ટર કે રસ્તો, એ બધું કઈ વર્ગખંડમાં ન આવી શકે. બરાબર, એટલે વર્ગખંડની અંદર સમય એવું બધું જે નાની વસ્તુઓ છે એ આપણે લઈ આવીએ છીએ અને એના આધારે એનું વર્ગીકરણ કરશું અથવા તો એને અલગ પાડશું, જેને આપણે જૂથ કહીએ છીએ. બરાબર, તો વસ્તુના જૂથ પાડવા માટેની વાત છે અહીંયા. આ સંગ્રહમાંથી બધી વસ્તુઓને અલગ પાડવાની અને એમાંથી કાગળ અથવા લાકડાને બનેલું એ પ્રકારે પણ તમે જુદી પાડી શકો છો. બરાબર છે, તો એ જ પ્રવૃત્તિ આપણે અહીંયા જોઈએ છીએ કે એકથી એક વસ્તુ જુદા જુદા પદાર્થોની બની શકે છે સમજવાનું છે. પ્રવૃત્તિ એકમાં આપણે અહીં કીધું છે. તો પદ્ધતિ શું કહી શકીએ કે આપણા ઘરમાં જોવા મળતી હોય તેમજ શાળામાં જોવા મળતી હોય વસ્તુઓ કોષ્ટકમાં યાદી બનાવવાની છે અને આ દરેક વસ્તુ કયા પદાર્થની બનેલી છે તે વિચારવાનું છે ને એને કોષ્ટકમાં લખવાનું છે. તો કોષ્ટક 2.1માં તમે જોઈ શકો છો કે વસ્તુઓ અને જેમાંથી બનેલી છે તે બધા પદાર્થો, જેમ કે વસ્તુઓમાં પેલું આવે છે પ્લેટ કે થાળી. સામાન્ય રીતે થાળી કે પ્લેટ છે તમને કેની જોવા મળતી હોય તો કે સ્ટીલની જોવા મળતી હોય, કાચની જોવા મળતી હોય, પ્લાસ્ટિક કે કાગળની પણ હવે જોવા મળે છે. બરાબર, તો આવી રીતના જે વસ્તુઓ તમને જેની જોવા મળતી હોય તેમાં લખવાનું છે. એવી રીતના પેન છે, તો પેન છે તમે કેની જેની જોઈ છે તો પ્લેન પ્લાસ્ટિકમાંથી બનેલી જોઈ છે અને ધાતુની પણ પેન આવ્યા છે. બરાબર, જે થોડીક મોંઘી હોય છે પણ એ ધાતુમાંથી બનાવેલી હોય છે. પછી માપપટ્ટી, માપપટ્ટી છે તમે સામાન્ય રીતે જુઓ
તો લાકડાની માપપટ્ટી હોય છે, બીજું પ્લાસ્ટિક વાળી તમે જે યુઝ કરો છો એ માપપટ્ટી છે, માપપટ્ટી એટલે ફૂટપટ્ટી બરોબર. પછી ધાતુની બનેલી સ્ટીલની પણ આવે છે બરોબર, મોટી સ્કેલ આવે તમે જો ધાતુની પણ આવે છે. પછી ડોલની વાત કરીએ તો પ્લાસ્ટિક, પિત્તળ, સ્ટીલ ને એલ્યુમિનિયમ એ ચાર તત્વો સામાન્ય રીતે જોવા મળતા ડોલીમાંથી બનતી હોય છે. ખુરશી છે સામાન્ય રીતે લાકડામાંથી બનાવે છે, લોખંડની ખુરશીઓ પણ હોય છે અને પ્લાસ્ટિકની ખુરશીઓ પણ છે. કબાટ છે લાકડાનો પણ હોય અને લોખંડનો પણ કબાટ હોય. બ્લેકબોર્ડ છે લાકડાનો પણ જોવા મળે છે અને આપણે જે દિવાલમાં હોય છે સિમેન્ટના બ્લેકબોર્ડ હોય છે. પછી કંપાસ બોક્સ છે એ લોખંડનો છે અને સાથે પ્લાસ્ટિકના પણ કંપાસ બોક્સ આવે છે. બીજું બરણી છે તો કાચની બરણી હોય, સ્ટીલની હોય, સિરામિકની હોય ને એલ્યુમિનિયમની પણ હોય. પુસ્તકની વાત કરીએ તો એ સામાન્ય રીતે કાગળ છે એના પુસ્તક બને છે બરોબર. તેના પરથી આપણે કહી શકીએ અવલોકન કે ઉપરના કોઠા પરથી સમજાય છે કે કોઈ વસ્તુઓ છે એ કંઈક ને કંઈક જુદા જુદા પદાર્થોની બનેલી હોય છે. તો નિર્ણય લખી શકીએ કે કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થોની બની શકે છે, એ રીતે આપણે લખી શકીએ છીએ બરોબર છે. તો એમાં પાઠ આગળ હવે આપણે વધીએ તો આપણે આ જે બધું વસ્તુઓ છે એને જૂથમાં વહેંચી શકીએ છીએ કે અમુક વસ્તુ છે કાગળની બનેલી, અમુક વસ્તુ લાકડાની બને તો પણ એવી રીતે જૂથ પાડી શકીએ બરોબર. અમુક આ પદાર્થોની ન બનેલી હોય એમાં પણ આપણે જૂથ પાડી શકીએ છીએ. તે જ રીતે તો કે ખાવાની વસ્તુ હોય એને અલગ કરી શકીએ છીએ બરોબર. તો આવી જે વધુ વારે વસ્તુઓ જયારે આપણી પાસે હોય ત્યારે એ વસ્તુને આપણે જૂથમાં છે એ અલગ કરી દઈએ તો આપણે એને સરળતાથી ઓળખી શકીએ કે કઈ વસ્તુ કેના ઉપયોગ માટે છે અથવા એનો આકાર કેવો છે બરોબર. એ રીતે પણ તમે અલગ પાડી શકો છો. એટલે જૂથનું વર્ગીકરણ કરવાનો મુખ્ય ફાયદો એ છે કે તમને એ સરળતાથી મળી જાય, એનો ઉપયોગ શેના માટે થાય છે બરોબર, એના રંગ છે એના આધારે કે એના આકારના આધારે પણ તમે એને અલગ પાડી શકો છો. એટલે આવા જુદા જુદા પદાર્થો કઈ વસ્તુ કેમાંથી બનેલી છે એ પણ તમને જાણવા મળે, સાથે એ પદાર્થો છે એનો ઉપયોગ શું થાય છે એ પણ સમજવા મળે છે. એટલે વસ્તુના જૂથ છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો મિત્રો આ જે કોષ્ટક છે આપણે અગાઉ પ્રવૃત્તિમાં જે સમજ્યું છે એ કોષ્ટક 2.1 છે બરાબર, એ આપણે સમજી લીધું છે. હવે જે પ્રવૃત્તિ આવે છે એ કઈ છે, પ્રવૃત્તિ નંબર 2 આવે છે, જેમાં કીધું કે કોષ્ટક 2.2 માં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવેલ છે. તેના સિવાય તમે જાણતા હોય તેવા અન્ય પદાર્થ વધારે પદાર્થો છે પણ કોષ્ટકમાં ઉમેરી શકો છો બરોબર. વધારે કોષ્ટકમાં ઉમેરો તો પણ તમે લખી શકો છો. હવે દૈનિક ઉપયોગમાં આવતી હોય એવી વસ્તુઓનો વિચાર કરવા આપણે પ્રયત્ન કરીએ જે મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય અને કોલમ 2 માં યાદી આપણે બનાવેલી હોય બરાબર. તો એ રીતે પણ થઈ શકે છે. હવે પાછો બુજો કહે છે કે બુજો એ જાણવા માંગે છે કે શું આપણે એવા અમુક પદાર્થો મળ્યા છે કે જેમનો ઉપયોગ એક કરતા વધુ પ્રકારની વસ્તુ બનાવવા માટે થયો હોય. તો કે હા, એ ઘણી બધી વસ્તુઓ છે જેમાં પદાર્થો છે. ટેબલ ચાર ધારો કે બનાવતા હોય તો ટેબલ છે, ટેબલ લાકડાનો બની શકે, લોખંડનો બની શકે, બે નું ભેગું પણ બની શકે. કે ઉપરનો જે ટેબલનો ભાગ છે એ લાકડાનો હોય, પછી નીચેનો જે ભાગ છે એમાં લોખંડનો ઉપયોગ કર્યો હોય બરોબર. એટલે બે કે બે કરતા વધારે વસ્તુઓ છે એનો ભેગું કરી અને કોઈ પણ એક વસ્તુ છે એ બનાવવામાં આવતી હોય છે બરોબર. તો એ પ્રવૃત્તિ 2 સમજાવવા માંગે છે. તો એ સમજી લઈએ. પ્રવૃત્તિ 2 માં આપણે શું કીધું કે એક જ પદાર્થમાંથી જુદી જુદી વસ્તુઓ બની શકે છે તે સમજવું. તો પદ્ધતિમાં કીધું કે કોષ્ટકમાં કેટલાક સામાન્ય પદાર્થની યાદી આપેલ છે, તેના સિવાય તમારા ધ્યાનમાં આવતા હોય એવા અન્ય વધારે પદાર્થો પણ કોષ્ટકમાં લખી શકો છો અને આ પદાર્થોમાંથી કઈ વસ્તુમાંથી બને છે એ વિચારવાનું અને એ કોષ્ટક બનાવવાનું છે. તો કોષ્ટક જોઈ લઈએ આપણે સમાન પદાર્થોમાંથી બીજી કઈ કઈ વધારાની વસ્તુઓ બને છે. તો એ કોષ્ટક જોઈએ કે પદાર્થ અહીં આપ્યા છે અને એ પદાર્થની બનેલી વસ્તુઓની વાત કરીએ તો લાકડું છે. તો લાકડું છે એમાંથી ઘણી બધી વસ્તુઓ બનતી હોય, જેમ કે ખુરશી, ટેબલ, હળ, બળદગાડું એના પૈડા, એના સિવાય પણ ઘણા બધા વસ્તુઓ બનતી હોય છે બરાબર. જેમ કે લાકડાનો ડસ્ટર છે બરાબર, એ તમે જોયું હશે. તો ઘણા બધા વસ્તુઓ છે લાકડાની બનતી હોય. એવી જ રીતે કાગળ છે, કાગળમાંથી શું બની શકે? તો ચોપડી, નોટબુક, છાપું, રમકડા, કેલેન્ડર આવી બધી વસ્તુઓ છે બની શકે. ચામડું છે તો એમાં બેગ, પાકેટ, ચંપલ, પર્સ, પટ્ટો, પછી જે કઈ યંત્રો છે મશીનો છે એના પટ્ટા છે. પછી પ્લાસ્ટિક ની વાત કરીએ તો ડોલ, પછી ડબલ્યુ એટલે ટમ્બલર, પછી કંપાસ બોક્સ, પછી ડબ્બા, પેન, પગરખા એટલે કે ચંપલ, રમકડા એ બધું પ્લાસ્ટિક નું બનેલું છે. રૂ માંથી બનતું હોય એવો કે સાડી બની શકે, પછી શર્ટ, જીન્સ, ગાદલા, દોરી, દોરડા, રૂમાલ, ચાદર એ બધું રૂમાંથી બની શકે. રૂ એટલે કોટન બરોબર. પછી સ્ટીલ ની વાત કરીએ તો ટેબલ, થાળી, વાડકા, પ્યાલા, વાસણો, તલવાર, યંત્ર એ બધું સ્ટીલ માંથી બની શકે.
કાચની વાત કરીએ તો ગ્લાસ, ચશ્મા, બારી, બાસણો, રમકડા, અરીસા બધું કાચનું બની શકે. પિત્તળની વાત કરીએ તો થાળી, વાટકા, વાજિંત્રો, ઘંટ, મૂર્તિઓ, ઘડો એ બધું પિત્તળનું બની શકે. પછી એલ્યુમિનિયમ છે તો એમાં ડોલ, વાસણો, વાહક તાર, દવાના પેકિંગ છે. પછી ચાંદી છે તો ઝાંઝરી પગમાં પહેરવાની. પછી વીંટી છે, મેડલ છે, દાગીના છે, મીઠાઈ પર લગાડવાના વરખ છે એ બધું ચાંદીનું બની શકે. ચિનાઈ માટીના વાસણો હોય તો એમાં બરણી છે, કપરકાભી છે, રમકડા છે, બાઉલ છે, બધું ચિનાઈ માટીનું બનાવી શકાય. ઊનમાંથી તો કે શાલ, સ્વેટર, ધાબળા, મફલર, ટોપી એવું બધું બનાવી શકાય. માટીનું બનાવતા હોય તો માટલા, કાચા મકાન, ચૂલા, પછી કલાવડી છે, રોડ, ઓટલો એ બધું માટીનું બનાવતા હોય છે. તો આપણે આના પરથી શું નક્કી કરી શકીએ? તો કે એક વસ્તુમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. તો અવલોકન ઉપરથી આપણે શું કહી શકીએ કે એક જ પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે, અને નિર્ણય એ લખી શકીએ કે એક જ પદાર્થમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવી શકાય છે. બરાબર, તો એ જ વસ્તુ આપણે સમજાવી છે. કોષ્ટકની આપણે માહિતી મેળવી લીધી 2.2. બરાબર, તો કોષ્ટકો પરથી આપણને શું ખ્યાલ આવે છે? કે એક વસ્તુમાંથી ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પહેલા આપણે વસ્તુઓને જુદી જુદી રીતે જૂથમાં વહેંચી, ત્યારબાદ તો કે એક આપણે એ જ પણ જાણકારી મેળવી કે આવી એક વસ્તુમાંથી પણ ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. કેટલીક વખત કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય એવું પણ બને, અથવા એક વસ્તુ છે ઘણા બધા પદાર્થની બનેલી હોય એવું પણ બને. બરોબર, જેમ કે મેં તમને વાત કરી એ પ્રમાણે કે ખાલી લાકડાનું ટેબલ હોય તો ખાલી લાકડાનું જ હોય, પણ ટેબલ છે ધારો કે લોખંડનો ઉપયોગ થયો, લાકડાનો ઉપયોગ થયો, બેનો ઉપયોગ થયો, તો કે એક કરતા વધારે વસ્તુનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું છે ટેબલ, એમ કહી શકીએ. બરોબર, એટલે એક જ પદાર્થનો ઉપયોગ કરીને બનાવી શકાય, અથવા વધારે ભિન્ન ભિન્ન વસ્તુઓ છે એ જોડી અને એ પદાર્થ છે તો એ વસ્તુ છે એ બનાવી શકાય છે. અને કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરેલો છે એના ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ છીએ, અને એના આધારે આપણે અલગ અલગ વસ્તુઓનું જૂથ બનાવી શકીએ છીએ. કઈ વસ્તુ છે એ કેમાંથી બનેલી છે, અથવા તો એક વસ્તુમાંથી કેટલી વસ્તુ બનાવી શકાય છે, બે રીતે તમે એનું જૂથ પાડી શકો છો. બરાબર, તો અહીંયા સુધી રાખીએ. બાકીના જે આપણે આગળનો જે પાઠ છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું. બરાબર, એટલે આવી જે અલગ અલગ માહિતી તમે જો સમજતા રહેશો તો તમને આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે. સમજેલું હશે તો તમે સરળતાથી પ્રશ્નના જવાબો પણ આપી શકશો અને એના જવાબો લખી શકશો પરીક્ષામાં. બરાબર ને, તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. અહીંથી આગળનો જે બીજા પાઠ છે આપણે સમજશું. પેલા પાઠમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એ પણ બધી આગળની પાઠની ચર્ચા કરશું, તો એ પણ સમજી લેજો. બરાબર, તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. પછી તમારી કાળજી રાખજો, નવા નવા વિડીયો જોતા રહેજો, માહિતી મેળવતા રહેજો અને પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.